ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે બાળકોને પોતાના ખભે બેસાડીને લઈ જઈ રહેલા આ વાલીઓને જોઈને તમને એક વખત લાગશે કે આ દ્રશ્યો કોઈ પછાત વિસ્તારના કે ગ્રામ્ય વિસ્તારના હશે પરંતુ આ દ્રશ્યો કોઈ પછાત વિસ્તારના કે ગ્રામ્ય વિસ્તારના નહીં પરંતુ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના રામપરા વિસ્તારમાં રહેતા લોકોના હોવાનું સામે આવ્યું છે જેમાં ધોરાજી શહેરના રામપરા વિસ્તારના લોકો દર વર્ષે ચોમાસાની કોઝવે પરથી પસાર થઈ રહેલા પાણીની સમસ્યાને લઈને રહ્યા હોવાનું છે જેમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અહીંયા કોઝવે પરથી તેઓને જીવના જોખમે પસાર થવું પડે છે અને બાળકોને પણ જીવના જોખમે શાળાએ લેવા જવા માટેની પણ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વર્ષો જૂની સમસ્યાને લઈને તેઓએ અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ તંત્ર દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું જેના કારણે બાળકોને શાળાએ લેવા તેમજ મૂકવા જવા માટે ધસમસતા પ્રવાહની અંદર બાળકોને ખભે બેસાડી શાળાએ લેવા તેમજ મૂકવા જવા માટેની નોબત આવી હોવાનું જણાવ્યું છે અમે રહી છીએ રામપરા વિસ્તારમાં વિભાગજીને સાહેબ વરસાદ આવે આવે પછી અમારે દસ દિવસ લગી આ નદી પાણી રહી બબે ફૂટ લગી પાણી રહે છે આમાંથી છોકરાને જવું હોય તો જીવને જોખમે પાણી મૂકો જવું પડે અને હાલાકી વર્તનો ન બગડે એટલે બાલી લેવા ફરજિયા રજા રાખીને બદલ મૂકો જવું પૂરાવા અને ક્યારેક તો વરસાદ આવ્યું હોય તો પાણી છોકરા સ્કૂલે રાખવો પડે સાંજે અમે લેવા જઈએ સાહેબ સાંજે અમે આઠ નવ વાગે લેવા જઈ સાહેબ બધાને તાલાકી પાણી ઉતરે તાલેક રાહ જોવી અને નવ ઉતરે તમારે ફરી જવું પડે ફરીને ચાર પાંચ કિલોમીટર જવું પડે બાઈક ઉપર પડતી અને અમારી માંગ એવી છે કે મહિને પુલ બનાવી આપે એમને ધોરાજી શહેરના રામપરા વિસ્તારના લોકોની વર્ષોની સમસ્યા અંગે તેમના દ્વારા અનેક વખત રજૂઆત તેમજ રાવ કરી છે પરંતુ તેમના દ્વારા કરવામાં આવતી રાવ તેમજ ફરિયાદનું યોગ્ય નિરાકરણ નહીં આવતું હોવાનું પણ જણાવ્યું છે ત્યારે મજબૂરી વશ તેમને પોતાના બાળકોને ખભે બેસાડી અને નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી બાળકોને શાળાએ જવા માટે મૂકવા જવું પડતું હોવાનું જણાવ્યું છે ત્યારે તંત્ર તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે તો ધોરાજીથી આશિષ લાલકિયાનો અહેવાલ